ડુંગળીના વધતા ભાવને લઈને સરકાર ચિંતામાં છે, પરંતુ સાથે સાથે તેણે હાથ પર ઉપર કરી દીધા છે. જે રીતે ડુંગળી બહારથી આયાત કરવાની વાત હતી, પરંતુ સતત વધતા ભાવ તેને લઈને પ્રજા પરેશાન થઈ છે. મહત્વનું છે કે ડુંગળીના વધતા ભાવને લઈને પાસવાને નિવેદન આપ્યું છે કે આ કંટ્રોલ અમારા હાથમાં નથી. રામવિલાસ પાસવાનનું આ નિવેદન, 56,000 મેટ્રિક ટન ડુંગળીમાંથી 50% બગડી ગઈ છે, 6,500 મેટ્રિક ટન ડુંગળી બહારથી આયાત કરવામાં આવી, તો ડુંગળીના ભાવ દેશમાં આસમાને પહોંચ્યા છે, ત્યારે ગરીબોની કસ્તુરી જનતાને હાલ રડાવી રહી છે. ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગરીબો કઈ રીતે હવે ડુંગળી ખાઈ શકે એ પણ એક મોટો સવાલ બની ગયો છે. ડુંગળી એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકોને ખરીદવી પણ કદાચ ડુંગળી આંખમાં પાણી લાવી દે છે એવું કહી શકાય. ઘણી બધી મહિલાઓ આપણી જોડે છે કે જેની જોડે વાત કરીએ, ડુંગળી કેટલી મોંઘી છે એની એમના ઘરના બજેટ ઉપર શું અસર પડી રહી છે? ડુંગળીના ભાવ વધી ગયા છે, શું કહેશો? ઘરના બજેટ ઉપર અસર થઈ રહી છે? હા, એનાથી કેમ કે કોઈ બી સબ્જી બનાવો એમાં ડુંગળી તો જોઈએ જ. જાણે ડુંગળી ખરીદવા જતા હોય તો એમ લાગે છે કે બદામ ખરીદવા જઈએ છે. જાણે શિયાળામાં બદામ સસ્તી પડશે અને ડુંગળી છે એ મોંઘી પડશે. હજી ચોક્કસથી કહી શકાય કે ડુંગળીએ તમારી આંખમાં પાણી લાવી દીધું છે, એટલા ભાવ છે? હા છે, સાચી વાત છે. ભાવ છે અત્યારે? અત્યારે અહીંયા 40 રૂપિયા, આમ 100 રૂપિયા કિલો છે ડુંગળી. ભાવ વધારો તમારા ઘરના બજેટ ઉપર અસર કરે છે, કારણ કે દરેક ખાવામાં ડુંગળી તો જોઈતી જોઈએ જોઈએ. અસર તો કરે છે, 100% અસર કરે છે. ભાવ વધારાને લઈને કઈ રીતે? હા, ભાવ વધારાના લીધે જ ને, બહુ ભાવ છે. તમે શું કહેશો, ડુંગળીના ભાવ વધ્યા છે એને લઈને? ડુંગળીના ભાવ તો વધ્યા જ છે, પણ એ આપણા બજેટ પ્રમાણે ડુંગળીના ભાવ વધારે છે. બજેટ ખોરવાઈ જાય છે? ખોરવાઈ તો જાય છે, એટલે ડુંગળી વગર ચાલતું નથી. ડુંગળી જોઈએ છે, મજબૂરી છે, પરંતુ આંખમાં પાણી લાવી દે છે, એ વાત સાચી છે. આમે લાવી દે છે, ગરુડ લાવી દે છે, આમે આંખમાં પાણી લાવી દે છે, આમે લાવી દે છે. તમે શું કહેશો, ડુંગળીના ભાવ વધ્યા છે? કઈ બોલો બોલો. ડુંગળીની જગ્યાએ તમે બીજા શેનો ઉપયોગ કરી રહ્યા છો? જ્યાં ડુંગળી ઓછી વપરાય એવું કઈ કરી રહ્યા છો ખરા? કચુંબરની જગ્યાએ પહેલાં ડુંગળી જ જોઈએ ઘરમાં, હવે સામેથી એમ કહે છે કે ડુંગળીની જગ્યાએ મૂળા ખાઈ શકો છો, તો મૂળા ખરીદી શકીએ છીએ. બસ કોઈ ડુંગળીની જગ્યાએ એક ઓપ્શન શોધી લીધો છે કે ભાઈ ડુંગળીની જગ્યાએ બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરે અને આંખમાં પાણી લાવી રહ્યા છે, ડુંગળીના ભાવ વધ્યા છે, શું કહેશો? ડુંગળી માટે તો હવે બહુ તકલીફ પડી ગઈ છે અને ભાવ વધતા જાય છે. શ્રમજીવી બહેનો માટે તો બહુ મોંઘું કહેવાય, કારણ કે આ ખાઈ નથી શકતા. અને બીજા મીડિયમ બહેનો માટે આમ કહેવા છે કે થોડુંક ઘણું લઈ શકે છે. અમારા જેવા માટે તો આમ લઈ શકીએ, પણ એકદમ જે ગરીબ માણસ હોય એના માટે તો બિલકુલ ડુંગળીનો ભાવ એકદમ વધારે થઈ ગયો છે. ચોક્કસથી કે આ જોયું તમે કે ડુંગળીના ભાવ કદાચ મહિલાઓના આંખમાં ખરેખર પાણી લાવી દે એવા આસમાને પહોંચી ગયા છે ભાવ, અને એની અસર એના કારણે લોકો ઘરનું બજેટ તે લોકોનું ખોરવાઈ રહ્યું હોય તેવું તે લોકો કહી રહ્યા છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે આશકર.